રાહુલ ગાંધી ગમે તેવા બફાટ કરે, એ બફાટને અમારે જવાબ આપવાનો થતો જ નથી. એને જે કંઈ બફાટ કર્યો હોય એનો ઇતિહાસ સાક્ષી છે. 562 રજવાડા આપ્યા છે સરદાર વલ્લભભાઈને, બરાબર છે. બંધારણ પણ લખ્યું છે, ત્રાંબાના પત્રે લખાયેલું છે કે ક્ષત્રિયો પાસે જમીન હતી, રાજા મહારાજો પાસે રાજ હતા, તો જમીન લઈ લેવાની વાત તો કે છે. જમીન કોઈ પાસે નહોતી, એને ક્ષત્રિય સમાજે આપી છે. તો આવો બફાટ કરેનો જવાબ અમારે આપવાનો હોય જ નહીં. આ તો આપ મીડિયા પૂછો છો એટલે પણ હું સખ્ત શબ્દોમાં એને વખોડી કાઢું છું. ના, અત્યારે તો અમારો એક મુદ્દાનો કાર્યક્રમ છે, કોંગ્રેસનું સમર્થન કે એવી વાત જ નથી. પહેલી વાત એ છે, બરાબર છે, કે આ સામાજિક આંદોલન, આ અમારું એક ધર્મ યુદ્ધ છે અને યુદ્ધ હે જ કલ્યાણ છે. એમાં કોંગ્રેસનું હોત તો 40 દિવસથી હાલતું હતું, આ તો 22 તારીખ કે 24 તારીખ પછી નક્કી કર્યું, બરાબર છે, જે પરસોત્તમભાઈ છેલ્લી 22 તારીખ હતી ઉમેદવારી પાછી ન ખેંચી. બીજું, અમે અત્યારે એવું કહીએ છીએ, બરાબર છે, કે હરીફ ઉમેદવાર, હરીફ ઉમેદવાર કોંગ્રેસનો હોય, આપનો હોય, બસપાનો હોય, સપાનો હોય, બરાબર છે, અપક્ષ હોય, એને મતદાન કરવું. અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા જ નથી. હા, 90% ક્ષત્રિય સમાજ, બરાબર છે, ભાજપ સાથે હતો તો ભાજપથી દૂર શું કામ ભાગે? પરસોત્તમભાઈના પાપે જે કાંઈ બન્યું છે કે ભાજપને નુકસાન જાય છે, બરાબર છે, તો એ પરસોત્તમભાઈનો મુદ્દો અમારો છે જે અસ્મિતાને ઠેસ પહોંચાડે. આ રાજા મહારાજની તમે વાત કરો છો ને, એ કોઈ પણ ટિપ્પણી કરી હોય ને તો એને માફ કરી દે, કારણ કે એને કદાચ જ્ઞાન ન હોય, બુદ્ધિ ન હોય અને આવી ટિપ્પણી એને કરી નાખી હોય. જેનો ઇતિહાસ સાક્ષી હોય એને ખોટો કેવી રીતે ઠેરવી શકે, બરાબર છે? ક્ષત્રિયોને તેઓ નબળા પાડવા માટે, બરાબર છે, પિક્ચરોમાં એવું બધું બતાવતા હોય છે જે વાસ્તવિક નથી, બરાબર છે, મૂવીઓમાં બતાવતા હોય છે. એમાં કેમ સેન્સરમાં કાપ નથી થતો? આ વાણી વિલાસ કરે એને આચારસંહિતા નથી લાગતી? પરસોત્તમ પછી ભાઈ પછી બીજા 3-4 જણાએ નિવેદન કર્યા. તમે જો કિરીટભાઈ પટેલે કર્યું, કાંતિભાઈ અમરોતીએ મોરબી કર્યું, વાઘજીભાઈએ કર્યું, આ બધા નિવેદનો કરે છે, એને આચારસંહિતા નથી લાગતી. અને ઉલટાનો ક્ષત્રિય સમાજમાં રોષ જાય, પરસોત્તમભાઈના અંગત ટેકેદાર એ પણ એમ કહે છે મુઠ્ઠીભરનું આવે શું? અરે, ક્ષત્રિયો મુઠ્ઠીભર નથી, 22 કરોડ છે. આ તો વાત અમે ગુજરાતની છે, હજી અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન નથી બનાવ્યું. અને મુઠ્ઠીભર હોય ને તો એક રાજપૂત કહે છે ને, તે રણ મેદાનમાં હોય, બરાબર છે, તો એ વિચારતો નથી. એ ચોરીના 4 ફેરા ફરતો હોય તો બીજા ફેરે, બરાબર છે, એ યુદ્ધના મેદાનમાં યોજાય છે. તો એક ક્ષત્રિય માથા વગરના ધડ પણ 3-3 દિવસ લડતા હોય છે, એવા ક્ષત્રિયોને મુઠ્ઠીભર ન કહી શકાય? આવા બધા નિવેદનો અત્યારે અમે જવાબ એટલા માટે નથી આપતા કે અમારો અત્યારે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે, બીજે અમારે ડાયવર્ટ થવું નથી. અને ગમે તેટલા ટ્વીટ કરો કે ગમે તેવા મુદ્દા લાવો, ક્ષત્રિય સમાજનો અત્યારે એક જ મુદ્દો છે. સંકલન સમિતિ જે છે, બરાબર છે, એ સંકલન સમિતિ નેતૃત્વ પૂરું પાડે છે, એને એક સલાહકાર સમિતિ છે કે જે કાયદાના મર્યાદામાં રહીને એક પણ, અમે તો પોલીસનો પણ આભાર માનીએ, બરાબર છે, કે પોલીસને સલામ કરીએ કે પોલીસ સામે અમારું આંદોલન નથી, તો કાયદાનો ભંગ શું કામ કરીએ? અમે ધર્મયુદ્ધ કે કર્મયુદ્ધ, અમારા રથ જે ફરે છે સાથે સાથ, એ પણ ધર્મરથ છે, અને અમે તો ધર્મનું રક્ષણ કર્યું છે, બરાબર છે. આ અસ્મિતાનું રક્ષણ અમે કર્યું છે, ભગવાન રામે પણ રચના કરી હતી સમાજની, બરાબર છે. તો હિન્દુ સમાજ શું છે, બરાબર છે, હિન્દુત્વ શું છે, એ તો ક્ષત્રિયનો બતાવવાનું ન હોય, પૂછવાનું ન હોય, એ ક્ષત્રિયના લોહીમાં પડેલું છે. રાહુલ ગાંધીનું નિવેદન શા માટે અવગણવા લાયક છે અને પરસોત્તમ રૂપાલાનું નિવેદન શા માટે અવગણવા લાયક નથી? મેં આપને કહ્યું ને કે પરસોત્તમભાઈનું જે નિવેદન છે એ અસ્મિતા બેન દીકરીઓ પર જે નિવેદન એને કર્યું છે, અમારી બેન દીકરીઓ કોઈથી રોડ સુધી ન આવે. 75 વર્ષની આઝાદીમાં પહેલો દાખલો એવો છે કે રોડ સુધી રાજપૂતાણી આવવું પડ્યું છે, જે ગામડામાં ઘરની બહાર ન નીકળતી હોય, ચીજ વસ્તુ લેવા પણ ન જતા હોય. અને એ બહેનોમાં જો આટલો રોષ હોય તો એ ટિપ્પણી અને રાહુલભાઈની ટિપ્પણીને તો અમે કંઈ ગણતા જ નથી, એટલા માટે કે એને જે ટિપ્પણી કરી છે એ ક્યાં ઇતિહાસનો સાક્ષી છે, ગવાહ છે. દુનિયાને પણ ખબર છે કે ક્ષત્રિય દેશને હું આપ્યું, ક્ષત્રિય દેશને એક બનાવવા માટે પોતાનું સમર્પણ આપી દીધું, અરે 50% જમીન આપી દીધી, 562 રજવાડા આપી દીધા, બરાબર છે, છાલિયાણા બંધ થઈ ગયા, ટોચ મર્યાદા આવી, ઘણા બધા કાયદા આવ્યા છે, તો પણ અમે સહન કર્યું છે. એટલે અત્યારે એ મુદ્દો અમારો ચર્ચાનો નથી, બરાબર છે. અમારો મુદ્દો જે છે એ અત્યારે એક જ વાત છે, અને 7 તારીખ સુધી તો આ જ વાત છે. અને 26 સીટો ઉપર ભાજપની સામેના ઉમેદવારને સમર્થન થશે? 26 સીટ જ. પહેલાં વાત હતી ખાલી એક જ પરસોત્તમભાઈ પૂરતી, પણ પરસોત્તમભાઈએ જો ઉમેદવારી પાછી ખેંચી લીધી હોત, અથવા એ પક્ષને કહી શકતા હતા કે હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું, ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે, નારી સન્માનને જો એ ખરેખરને માન આપ્યું હોત
તો એક સ્વાર્થ માટે જ પોતાનો બરાબર છે આ ઈરાદો થઈ ગયો. એની અંદર કેટલું પડેલું છે શિક્ષિત માણસની અંદર કે માં ભવાનીએ એની જીભે આવીને બોલાવ્યું, બરાબર છે. ત્યારે જ્યારે આ પરિસ્થિતિ અત્યારે છે, આ પરિસ્થિતિમાં અસ્મિતાને લઈને માફી આપી ન શકાય ને પેલી માફી એને માગી છે પણ અહંકારી માગી છે, બરાબર છે. મેં માફી જિંદગીમાં કોઈ દી માગી નથી, પણ મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડીને માગું છું. એને એવી માફી નથી માગી કે મારી બેનો દીકરીઓ છે મારાથી આવું બોલાઈ ગયું, બરાબર છે, અને મારી બેનો દીકરીઓ આટલા નારાજ થયા તો મારી બેનું દીકરીનો હું, બરાબર છે, આખો સમાજ ભેગો કરી અને એની હાજરીમાં હું માફી માગવા તૈયાર છું. તો એવી માફી હોય તો એ દિલની કહેવાય. અહંકારી માફી એ ક્ષત્રિય સમાજે વધારે રોષ થયો અને સ્વીકારી નથી.